सरकार जारे एनु बजेट बनावे त्यारे प्रोजेक्टो मंजूर करे एने पूर्ण करवानी समय सीमा पर नक्की करवामां आवती होय छे। जो समयसर प्रोजेक्ट पूर्ण ना थाय तो एनाथी प्रजाने तो हालाकी पड़े छे, पण एनुं जे बजेट होय छे, जे एस्टिमेट होय छे, एमां अनेक गणो वधारो थाय छे अने एना कारणे फरी पाछो प्रजाना जे पड़सेवाना पैसा टेक्स रूपे जमा थाय छे वेनो वेड़फाट पण थाय छे। ક્યાંક ને ક્યાંક એની પાછળ એજન્સીઓને છાવરવાનું કારણ પણ હોઈ શકે છે, ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકો ચૂંટણી ફંડ પહેલાં મેળવી ચૂક્યા હોય છે એટલે બોલી પણ શકતા ના હોય એવું પણ કારણ હોઈ શકે છે, અને અનેક એજન્સીઓમાં સરકારમાં બેઠેલા લોકોની ભાગીદારી પણ જોવા મળે છે, એના કારણે આ પ્રોજેક્ટ ડીલે થાય છે, એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે, એનો ભોગ આપણા બજેટને અસર થઈ રહી છે અને પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા છે, ત્યારે સરકારે એવા તમામ પ્રોજેક્ટોનું તાત્કાલિક રિવ્યૂ કરવો જોઈએ અને જે જગ્યાએ વિલંબ થાય છે અને વિલંબ માટે જે જવાબદાર હોય એની સામે પણ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ। જે પણ એજન્સીઓ છે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે, એમાંથી બજેટ બને છે, એમાંથી પ્રોજેક્ટ મંજૂર થાય છે, એના ટેન્ડર થાય છે અને એજન્સીઓ નક્કી થાય છે, એજન્સીઓ નક્કી થયા પછી એની પાસેથી ગુણવત્તા મુજબનું ટેન્ડર મુજબનું કામગીરી કરાવવાની જવાબદારી સરકારમાં બેઠેલા લોકો અને પ્રશાસનની છે, અધિકારીઓની છે અને એના વિભાગના મંત્રીશ્રીઓ સુધીની છે। તમારી આંખો સામે ભ્રષ્ટાચાર થતો હોય, વારંવારની રજૂઆતો પણ થતી હોય કોંગ્રેસ પક્ષ તરફથી, અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો થવા છતાં પણ કાર્યવાહી નથી થતી, એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારમાં બેઠેલા લોકોની મિલીભગત છે, ભાગીદારી છે, અને જે લોકો ચૂંટણી ફંડ આપતા હોય કે જે લોકોના એકાઉન્ટમાં આ કોન્ટ્રાક્ટરે ચૂંટણી ફંડ આપ્યાના પુરાવા હોય તો એમણે પણ જવાબ આપવો પડશે સરકારમાં બેઠેલા લોકોએ કે તમે ચૂંટણી ફંડ લીધો છે એટલા માટે ચૂપ છો, શું તમે ચૂંટણી ફંડના લીધે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના માટે તમે જવાબદાર છો, તો તમારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ જે કાર્યવાહી એજન્સી સામે થવી જોઈએ। ત્યારે કોંગ્રેસ પક્ષે હમણાં જનમંચ કાર્યક્રમમાં અનેક જગ્યાએ આવા ભ્રષ્ટાચારના જે પ્રશ્નો અને ફરિયાદો આવી છે અને ઉજાગર કરી છે, મુખ્યમંત્રીશ્રીને એના વિભાગો સુધી જઈને પણ રજૂઆત કરી છે, અને આવનારા દિવસોમાં આવા ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં સરકાર ચૂપ રહેશે, એમના માનીતા લોકોને છાવરવાનો પ્રયત્ન કરશે તો કોંગ્રેસ ચોક્કસ એના માટે આંદોલન પણ કરશે। કે ગેડ વિસ્તારમાં દર વર્ષે થોડો વરસાદ થાય અને પરિસ્થિતિ એવી થાય છે કે ખેડૂતોને મામૂલા પાક એનો બરબાદ થઈ જતો હોય છે અને આર્થિક ખૂબ મોટું નુકસાની થતી હોય છે, પાક તો નિષ્ફળ જાય પણ સાથે સાથે જમીનનું પણ મોટા પાયે ધોવાણને નુકસાન થતું હોય છે, ત્યાં આગળ પાણીનો નિકાલ નહીં થવાને કારણે લાંબા સમય સુધી પાણી પણ ભરાઈ રહે છે, તો રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર બંનેના વિભાગોએ સાથે મળીને જે બાજુમાં પાણીના કુદરતી નિકાલની વ્યવસ્થાઓ જે છે એનો સર્વે કરીને એનો પ્રોજેક્ટ બનાવીને આના માટે જોગવાઈ કરવી જોઈએ, કાર્યવાહી કરવી જોઈએ, ત્યાંના જે સ્થાનિક ખેડૂતો છે એની સાથે પણ પરામર્શ કરવો જોઈએ, એની પણ એક સમિતિ બનાવી જોઈએ અને ગામે ગામનો અભ્યાસ કરીને એક લાંબા ગાળાના પ્રોજેક્ટ રૂપે આ સમસ્યાનું નિવારણ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ। હમણાં જ અમારું પ્રતિનિધિમંડળ, અમારા સિનિયર આગેવાનો અને અર્જુનભાઈ, અમારા ધારાસભ્ય વિમલભાઈ, અરવિંદભાઈ ને તમામ લોકો પણ આ વિસ્તારની મુલાકાતે જઈને આવ્યા છે, એમણે પણ આખો લેખિત રિપોર્ટ આપ્યો છે, આવનારા દિવસોમાં વિધાનસભાના માધ્યમથી અમે પણ આ ગેડ વિસ્તારના લોકોની જે સમસ્યા છે એના કાયમી નિકાલ માટે સરકારને પણ રજૂઆત કરીશું, એના માટેના અમારા જે સૂચનો અને અમારો જે રિપોર્ટ છે એ પણ સરકારને રજૂ કરીશું।